નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 6 માં ભાગીદારની નિવૃત્તિમાં આજે જોઈએ આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. તો મેં તમને WhatsApp માં નોટેશન મૂક્યું તો એ મુજબ તમે ડ્રો કરીને તૈયાર રાખ્યું હશે, નહીતર હજી એક વખત જોઈ અને અત્યારે ડ્રો કરી લ્યો વિડીયો સ્ટોપ કરીને. આપણે આગળ જવા દઈએ છીએ. ચાલો, રકમ છે માધવ, રાધા ને ગોપી. એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ ને એક છષ્ટાંશ ના ભાગે નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તો પેલા 6 વડે બધાને ગુણી નાખો, એટલે માધવ, રાધા ને ગોપી છે એનું નફા નુકસાન નું પ્રમાણ આવશે 3:2:1. એનું પાકું સરવૈયું આપ્યું છે તમને. હવે તમે જોવો તો આમાં ચાલુ ખાતા ક્યાંય નથી આપ્યા, એટલે મૂડી ખાતા ડ્રો કરવાના છે ખાલી. મેં તમને સૂચના આપી જ છે. આગળ હવાલા આપણે ટીક કરીએ. હવાલામાં જોવો તો પેલો હવાલો છે પેટન્સ, રાધા નિવૃત્ત થઈ છે. માધવ, રાધા ને ગોપી એમાં વચ્ચેનો ભાગીદાર રાધા છે, નિવૃત્ત થઈ છે. હવે તૈયાર શું કરવાનું છે? પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું, રોકડ બેંક ખાતું આપણે વચ્ચે બનાવશું, અને રાધાની લોન ખાતું પણ છેલ્લી ચુકવણી સુધીનું તૈયાર કરો. ઓકે, તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું અડધા પેજનું, અડધા પેજના ભાગીદારોના મૂડી ખાતા, પછી અડધા પેજમાં 7-8 લીટીમાં રોકડ બેંક ખાતું, અને પોણા ભાગનું પેજ વધે એમાં પાકું સરવૈયું, અને પછીનામાં અડધા પેજમાં રાધાની લોનનું ખાતું. રાધાની લોનનું ખાતું કેવી રીતના ડ્રો કરવાનું? તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા. લાસ્ટ ટાઈમ મેં તમને કરાવ્યું હતું જ, બરાબર. ચાલો પેલો હવાલો પેટર્ન્સ ને મકાન કરો ટીક. પેટર્ન્સ ટીક કરો, મકાન ટીક કરો, અને રોકાણોમાં એક ગર્ભિત હવાલો છે એટલે એને ટીક કરી નાખો. કામદાર વળતર અનામત ટીક કરો. હવે કામદાર વળતર અનામત કેટલું છે જોવો જી? 24,000 છે, ટીક કરો. હવે ચૂકવવાના થયા 30,000, એટલે 24,000 તો ઉડી જ જાય, એટલે એમાં એક જ વખત ટીક આવશે, કાંઈ વધતું નથી એટલે. અને બાકીના 6,000 જે ઘટે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી આપવામાં આવશે. દેવાદારો ટીક કરો. પછી રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવાઈ, કઈ ટીક કરવાની જરૂર નથી. અગાઉથી માંડેલ માંડી વડેલ ખાલખાતના 500 મળ્યા 3,000 માંથી, ઈ પણ કે ટીક કરવાની જરૂર નથી. હવે ખાસ છેલ્લે જોવો, રાધાને 5,000 રોકડા ચૂકવવાના, બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા, ઈ છેલ્લે આપણે જોવાનું છે. ચાલો બોલપેન હાથમાં લઈ લ્યો, દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. પેલા લખો રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ 12,12,000. રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ 12,12,000. દેવાદારો મિલકત છે પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ દેવાદારો ઇનર કોલમમાં 80,000, એક લીટી કોરી. સ્ટોક પણ મિલકત છે, ત્યાં ને ત્યાં જ લખવાનું છે બધું, ન્યાન ન્યાજ રહેજો. સ્ટોક ઇનર કોલમ સ્ટોક સીધો ભાઈને 62,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક સીધો બાયણે 62,62,000. એની નીચે રોકાણો ઇનર કોલમમાં 58,000. એની કિંમત ઘટતી હોય ને તો આપણે ડબલ ટીક કરવાનું હોય, અહીંયા તો વધે છે એટલે એક જ ટીક આવશે.
તો રોકાણો ઇનર કોલમમાં 58,000 એક લીટી કોરી, એની નીચે પેટર્ન્સ ઇનર કોલમમાં 35,000 હવાલો છે એક લીટી કોરી, એની નીચે મકાન હવાલો છે ઇનર કોલમમાં 75,000 એક લીટી કોરી, ચાલો હવે આવે છે જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000 એકત્રિત ખોટ છે એટલે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં ફાળવણી કરવામાં આવશે, ખોટ છે એટલે નુકસાન છે તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વહે જાવ, લખો અહીંયા મૂડી ખાતામાં ઉધાર સાઈડ જાહેરાત ઝુંબેશ ખર્ચ, જૂનું પ્રમાણ એટલે 3:2:1 ના પ્રમાણમાં વેચવામાં આવશે, તો 24,000 ને 3:2:1 વેચો એટલે 12,000, 8,000 ને 4,000, 12,000, 8,000 ને 4,000, ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ વયા જાઓ, ત્યાં લખો બા આ લાવ્યા, માધવમાં 1,36,000 મૂડી ખાતામાં જમા સાઈડ, રાધામાં 50,000 અને ગોપીમાં 54,000, ચાલો લેણદારો આવશે પાકા સર્વેમાં મૂડી દેવા, પણ એની પહેલા લખો પાકા સર્વેમાં મૂડી દેવા સાઈડ મૂડી કરીને રાધા નિવૃત્ત થઈ જાય છે એટલે માધવ અને ગોપી, ઇનર કોલમમાં માધવ અને ગોપી લીટો મારી દો, ટી આપણને છેલ્લે મૂડી મળશે ત્યારે લખવાનું થશે, નીચે લીટો મારીને એની નીચે લીટીમાં લેણદારો ઇનર કોલમમાં 50,000, સોરી લેણદારો સીધા બાઈને 50,000, માવલો નથી એટલે સીધા 12, પછી કામદાર વળતર અનામત ઈ જ બાજુ પાકા સર્વેમાં મૂડી દેવા સાઈડ લખો, કામદાર વળતર અનામત ઇનર કોલમમાં 24,000 એક લીટી કોરી, પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સીધું બાયને 15,000 ન્યાન લખો મૂડી દેવા સાઈડ પાકા સર્વેમાં, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સીધું બાયને 15,000, ચાલો હવે આપણે રોકાણનો આખો પોઈન્ટ લઈ લઈએ છીએ કારણ કે એ હવાલામાં તો નહીં આવે, તો જો સામે તમને રોકાણો 58,000 ઇનર કોલમમાં આપણે લખાતા પાકા સર્વેયામાં મિલકત લેણા સાઈડ, એની બજાર કિંમત 64,000 છે, તો પાકા સર્વેયામાં મિલકત લેણા સાઈડ રોકાણો સામે જે લખા છે 58,000 એમાં પ્લસ કરીને વધારો 6,000 એટલે 62,000 લખો, હવે રોકાણોમાં ઘટાડો થયો હોય ને તો જ રોકાણ વધઘટ ભંડોળમાં અસર થાય, રોકાણોની કિંમત તો વધી હતી તો આપણને તો લાભ થયો ઉલટાનો, તો રોકાણ વધઘટ ભંડોળમાંથી કાઈ રકમ વપરાશે નહીં, તો રોકાણોનો વધારો ક્યાં જશે, લાભ થયો એટલે બીજી અસર આપો 6,000 ની પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ, રોકાણો ખાતે 6,000, પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ, રોકાણો ખાતે 6,000, હવે આપણે પહોંચ્યા છીએ રોકાણ વધઘટ ભંડોળ,
તો ઈ હવે પાકા સર્વે માં મૂડી દેવા છે દર્શાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે રોકાણોમાં કઈ નુકસાન તો થયું નહીં, તો રોકાણ વધઘટ ભંડોળ અનામત થઈ જાય. અનામત થઈ જાય એટલે શું કરવું પડે? તો કે ભાગીદારોના જૂના પ્રમાણમાં એની વેચણી કરી નાખવાની થાય. રોકાણ વધઘટ ભંડોળ એક પ્રકારની અનામત છે, ભાગીદારોને લાભ થાય એટલે જમા સાઈડ અસર આવે. એમ એનો વિચાર હોય તો મૂડી દેવા સાઈડ છે એટલે જમા બાકી એટલે જમા અસર થાય. ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ લખો રોકાણ વધઘટ ભંડોળ 12,000 ને 3:2:1 વેચો એટલે 6,000 4,000 2,000 6,000 4,000 2,000 ઓકે. ચાલો પેલો હવાલો જો પેટન્ટ્સ ની કિંમત 20% ઘટાડવી તો પાકા સર્વેમાં મિલકત એના સહિત પેટન્ટ્સ આપણે લખ્યા છે 35,000. 35,000 ના કરો 20% એટલે 7,000 આવે. તો પેટન્ટ્સ માં માઇનસ કરીને લખો ઘટાડો 7,000 એટલે બાયણે આવશે 28,000. હવે પેટન્ટ્સ ની કિંમત ઘટી એટલે નુકસાન થયું, તો 7,000 ના નુકસાન ની બીજી અસર નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખો પેટન્ટ્સ ખાતે 7,000. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ પેટન્ટ્સ ખાતે 7,000. પછી મકાન ની કિંમત 90% સુધી ઘટાડવી તો મકાન આપણને 75,000 નું આપ્યું છે. પાકા સર્વે માં જવો મિલકત લેણા સાઈડ એમાં 90% સુધી ઘટાડવાની એટલે કે મકાન ની કિંમત માં 10% નો ઘટાડો કરવાનો છે. 90% સુધી લઈ જવાની છે એટલે 10% નો ઘટાડો કહેવાય. તો મકાન માં માઇનસ કરીને લખો ઘટાડો 7,500, 10% લેખે બાયણે 67,500. 75,000 ના 90% કરો એટલે 67,500 આવે. તો ત્યાં સુધી લઈ જવાના છે એટલે 7,500 નો ઘટાડો થયો. નુકસાન થયું બીજી અસર 7,500 ની આપો પુનઃ મૂલ્યાંકન માં ઉધાર સાઈડ મકાન ખાતે 7,500. ચલો કામદારો ને અકસ્માત થયો તો 30,000 ચૂકવવાના થયા. આપણી પાસે વળતર અનામત કેટલું છે? 24,000. પેલા તો એ વાપરી નાખો. પાકા સર્વે માં મૂડી દેવા સાઈડ લખો કામદાર વળતર અનામત લખ્યું છે આપણે મૂડી દેવા સાઈડ એમાં માઇનસ કરીને લખો દાવાથી નુકસાન 24,000 એટલે બાયણે 0. ખરેખર દાવાથી નુકસાન 30,000 નું થયું પણ 24 અહીંયા 24 જ લખવાના થાય ને, 24 જ છે આપણી પાસે એટલે 24,000 અહીંયા વપરાણા 0 બાયણે. હવે 6,000 હજી ઘટ્યા તો હવે એ નુકસાન ક્યાંથી કાઢવું? તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ 2,000 અહીંયા લખો કામદાર વળતર ની જવાબદારી 6,000 અથવા દાવાથી નુકસાન 6,000 તો હાલે. હવે ટોટલ કામદાર અને ચૂકવવા બાકી રકમ કેટલી? 30,000. તો એની અલગથી અસર આવે. પાકા સર્વેમાં મૂડી દેવા સાઈડ વયા જાઓ લખો અહીંયા મૂડી દેવા સાઈડ અલગથી ચૂકવવા બાકી દાવાના 30,000 સીધા બાયણે. ચાલો દેવાદારોમાં ખાલખાદ અનામત 5% વધારવાની. તો પેલા ઈ જોવો કે રકમમાં તમને દેવાદારોમાં શું આપ્યું છે. ટેક્સ બુકમાં જોવો જઈ તો રકમમાં તમને આ રીતે આપ્યું છે દેવાદારો 80,000 માઇનસ ખાલખાદ અનામત 5,000. હવે તમને શું કીધું છે કે 5% વધારો ખાલખાદ અનામત. તો દેવાદારો 80,000 ના 5% કરો એટલે 4,000 આવે. 4,000 થી ખાલખાદ અનામત વધારવાની છે એટલે કે ખાલખાદ અનામત 5,000 છે ને એમાં 4,000 નો વધારો એટલે ટોટલ 9,000. તો પાકા સર્વે માં મિલકત લેણા સાઈડ દેવાદારો 80,000 છે એમાં માઇનસ કરીને લખો આલો ખાલખાદ અનામત 9,000 એટલે આઉટર કોલમમાં 71,000. દેવાદારોમાં માઇનસ કરીને લખો ખાલખાદ અનામત 9,000 એટલે આઉટર કોલમમાં 71,000. હવે એ જોવો કે ખાલખાદ અનામત રકમમાં 5,000 હતી આપણે એવી 9,000 તો 4,000 નો વધારો થયો
ખાલખાદ અનામત નુકસાન છે, નુકસાન વધે એટલે નુકસાન, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર સાઈડ ગેપની રકમ મૂકી આપણે તો તફાવતની રકમ કેટલી છે, 9000માંથી 5000 જાય એટલે 4000ની, તો લખો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ ખાલખાદ અનામત ખાતે 4000. ચલો રાધાને પાઘડી પેટે 40000 રૂપિયા ચૂકવવા, તો અહીંયા પેઢીની પાઘડી નથી આપી, સીધે સીધી રાધાના ભાગની જ પાઘડી આપી છે, બરાબર. તો સરળતા દાખલામાં એ છે કે આમાં તમને માત્ર જૂનું પ્રમાણ જ આપ્યું છે, માધવ રાધા ને ગોપી 3:2:1 = 6, તો નવું પ્રમાણ કેટલું થાય, તો રાધા નિવૃત્ત થઈ જાય એટલે માધવ ને ગોપી વધે, એનું નવું પ્રમાણ 3:1 થાય, એ જ લાભનું પ્રમાણ થાય. તો વર્કિંગ નોટમાં લખી લ્યો, વર્કિંગ નોટ નંબર 1, નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ, માધવ જેમ ગોપી 3:1 = 4. એની નીચે લખો રાધાના ભાગની પાઘડી બરાબર રૂપિયા 40000. હવે શું વિચારવાનું, તો કે ચાલુના મૂડી ખાતે ઉધાર, તે નિવૃત્તના મૂડી ખાતે જમા, ચાલુ કોણ છે, માધવ અને ગોપી, તો માધવના મૂડી ખાતે ઉધાર, પછી ગોપીના મૂડી ખાતે ઉધાર, તે નિવૃત્ત એટલે રાધાના મૂડી ખાતે જમા 40000. 40000 ને 3:1 વેચો લાભના પ્રમાણમાં એટલે 30000, ને 10000 લખી લ્યો આમ નોન. હવે આની ખતવણી તમને આવડવી જોઈએ, કરતા કેમ કરવાની, માધવના મૂડી ખાતે ઉધાર, પછી ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે જમા, તે રાધાના મૂડી ખાતે જમા, ખતવણી કરો ત્યારે રાધામાં એક વાર હોય તો અહીંયા બે વાર બોલવાનું, રાધાના મૂડી ખાતે જમા, તે રાધાના મૂડી ખાતે જમા. ચાલો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વયા જાઓ, ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ માધવના રકમ રૂપિયામાં લખો 30000, ગોપીની રકમ રૂપિયામાં લખો 10000, અને વચ્ચે રાધામાં ડેશ મારો, એટલે આ રીતના આવશે 30000 - 10000. રાધા વચ્ચે આવે ને એમાં ડેશ, અને ગોપીમાં 10000. ઉધાર સેટ થઈ ગયું, માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર. હવે જમા સાઈડ બે જાઓ, ભાગીદારોના મૂડી ખાતામાં રકમ રૂપિયામાં જમા સાઈડ, રાધાનું ખાનું એટલે વચલું ખાનું, ત્રણેય ભાગીદારોમાં એમાં બે ભાગ કરો, ઉપર લખો 30000 ને નીચે લખો 10000, થઈ ગયા 40000 રાધાના મૂડી ખાતે જમા. હવે કરવાનું શું, ઉધાર સાઈડ તમે કોના ખાનામાં લખ્યું છે, માધવ અને ગોપી, તો અહીંયા વિગતના ખાનામાં લખો ઉધાર સાઈડ, ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડ વિગતમાં લખો રાધાના મૂડી ખાતે 30000 - 10000, થઈ ગયું. હવે જમા સાઈડ લખ્યું છે રાધાના મૂડી ખાતામાં, તો એક વાર લખો વિગતમાં માધવના મૂડી ખાતે - 30000 - અને એક વાર લખો ગોપીના મૂડી ખાતે - 10000 - થઈ ગયું. હવે અગાઉ તમે ઘાલખાત કેટલી માંડી વળી એની આપણે હવે કઈ લેવા દેવા ન હોય, અત્યારે એ ઘાલખાત માંથી પરત થઈ રકમ 500, એટલે ઘાલખાત પરત 500 મળ્યા, ધેટ મીન્સ 500 રોકડા મળે છે, રોકડ બેંક આવે એટલે ઉધાર, રોકડ બેંકમાં ઉધાર સાઈડ લખો ઘાલખાત પરતના 500, રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ ઘાલખાત પરતના 500 લેખા. હવે બીજી અસર લાભ થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ લખો ખાલખાત પરત ખાતે 500.
ચલો રાધાને 5000 રોકડા ચૂકવો એટલે રાધા લેનાર થાય અને રોકડ બેંક જાય, તો રોકડ બેંકમાં જમા સાઈડ લખો, રોકડ બેંકમાં જમા સાઈડ રાધાના મૂડી ખાતે 5000 ત્યાં જમા લખ્યા, તો રાધાના મૂડી ખાતામાં ઉધાર લખવાના, તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ ભૈયા જાઓ, વિગતમાં લખો રોકડ બેંક ખાતે ડેશ 5000 ડેશ વચ્ચેના ખાનામાં 5000 આવશે રાધાના ખાનામાં, હવે બાકીની રકમ રાધાની જે લેણી નીકળતી છે ને એ લોન તરીકે રાખવાની છે અને ભવિષ્યમાં એને 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાની છે, એના માટે આપણે રાધાની લોનનું ખાતું બનાવવાનું છે, એ પછીની વાત છે. ચાલો ખાતા બંધ કરીએ, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુનો સરવાળો લખો ફટાફટ 24500, ઈ સરવાળો જમા સાઈડ 24500, ડબલ ડીટી મર્દીઓ સરવાળાની. હવે ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો એટલે જમણી સાઈડ જમા સાઈડ તમને ખોટ મળશે, લખો ખોટ મૂડી ખાતે ઇનર કોલમમાં માધવ રાધા ગોપી, ખોટ પછી મૂડી ખાતે ઇનર કોલમમાં માધવ રાધા ને ગોપી, લીટો મારીને આઉટર કોલમમાં 18000 લખો, એની ઉપર રાઉન્ડ કરો, 18000 ખોટ આવે છે. હવે 18000 ને 3x2x1 વેચો એટલે 9000, 6000 ને 3000 આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ 18000 એને વેચો એટલે માધવના 9000, રાધાના 6000 ને ગોપીના 3000 ઇનર કોલમમાં. હવે એ જમા અસર આપી તમે, તો બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડ લખો પુનઃ મૂલ્યાંકન ખાતું કાઉન્સમાં ખોટ 9000, 6000, 3000. હવે નિવૃત્તનું પેલા બંધ થાય એટલે રાધા નિવૃત્ત થાય છે, જમા સાઈડ વચ્ચેનું ખાનું ભાગીદારોમાં રાધાનું છે, એનો સરવાળો લખો 94000. ઈ સરવાળો 94000 ઉધાર સાઈડ લખો રાધાના ખાનામાં, એમાંથી ઉપલી રકમ બાદ કરો એટલે લેણી નીકળતી રકમ રાધાની થશે 75000. રાધાના રકમ રૂપિયાના ખાનામાં 75000 લખી એના ઉપર રાઉન્ડ કરો અને વિગતમાં લખો રાધાની લોન. તો પેઢીએ રાધાને ચૂકવવાના બાકી થયા 75000. જે દેવું છે એટલે પાકા સર્વેમાં બીજી અસર આપો, મૂડી દેવા સાઈડ રાધાની લોન 75000 સીધી બાયણે. હવે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો માધવ ને ગોપીનો લખો 1:42 અને 56000. 1,42,000 નો જમા સાઈડ માધવનો લખો, ગોપીનો 56000, ઈની સરવાળો ઉધાર સાઈડ લખી નાખો 1,42,000 અને 56000. અને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખી નાખો 12 લઈ ગયા. બાકી આગળ લઈ ગયા માધવના ખાનામાં 91000 ને વચ્ચે ડેશ ગોપીના ખાનામાં 39000. એ લીજો પાકા સર્વેમાં મૂડી દેવા સાઈડ મૂડી કરીને લખો, ઇનર કોલમમાં માધવ 91000, ગોપી 39000, આઉટર કોલમમાં 1,30,000.
ચાલો રોકડ બેંક નો ઉધાર બાજુ નો સરવાળો લખો 12500, ઈની સરવાળો જમા સાહેબ લખી નાખો 12500, અને જમા સાહેબ લખો બા આ લઈ ગયા 7500. યાખરની રોકડ સિલક મળી પાકા સર્વે માં મિલકત છે ને મિલકત લેણા બાજુ લખો રોકડ સિલક 7500. પાકા સર્વેનો બે બાજુનો સરવાળો લખી નાખો 3 લાખ અને 3 લાખ. હવે તમારે સ્ક્રીનમાં કઈ નથી જોવાનું, હું બોલું છું એ લખવાનું છે. હવે આવશે રાધાની લોનનું ખાતું. તો પેલા તો જોવો જોઈએ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સેટ તમે લખ્યું છે ને, પેલા એક્ઝેક્ટ સેન્ટરમાં હેડિંગ બાંધો રાધાની લોનનું ખાતું. ડાબી બાજુ ઉધાર ને જમણી બાજુ જમા. તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા, એ મુજબ ડ્રો કરી નાખજો. હવે તમે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ જોવો છે, રાધાની લોન 75000 લખી છે ને અહીંયા, તો અહીંયા ઉધાર છે. તો રાધાની લોનમાં કઈ બાજુ આવે જમા, કઈ તારીખ આવે? તો નિવૃત્તિની તારીખ કઈ છે જોવો જઈ, તો નિવૃત્તિની તારીખ છે 1/4/16 ના રોજ રાધા નિવૃત્ત થઈ છે. તો લખો લોનના ખાતામાં જમા સાઈડ 1/4/16 રાધાના મૂડી ખાતે 75000. રાધાના મૂડી ખાતે 75000 લેખા જમા સાઈડ. હવે 1/4/16 નું જે વર્ષ છે રાધાની લોન છે 75000 ની. રાધાને આપણે પ્રોમિસ આપ્યું છે કે ભાઈ તને અમે બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સાથે રકમ ચૂકવશું. હવે એક વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17. તો વ્યાજ ચૂકવવું પડે કે નહીં? તો વ્યાજની આમણ શું આવે? લોન વ્યાજ ખાતે ઉધાર, તે લોન ખાતે જમા. યાદ છે બધાને મેં લખાવી હતી. તો લોન ખાતે જમા થાય, તો લોન ખાતામાં જમા સાઈડ લખો 31/3/17. વિગતમાં લોન વ્યાજ ખાતે 75000 ના 10% કેટલા થાય? 7500. જમા સાઈડ લખું 31/3/17 લોન વ્યાજ ખાતે 7500. હવે આપણે રાધાને બે વાર્ષિક હપ્તામાં રકમ ચૂકવવાની છે. 75000 ના બે ભાગ કરો એટલે 37500 આવે. તો 37500 આપણે રાધાને ચૂકવવાના થાય છે. ચૂકવું એટલે શું આવે? રોકડ બેંક જાય, રોકડ બેંક ખાતે જમા, લોન ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. તો લોન ખાતામાં ઉધાર સાઈડ લખો કઈ તારીખે ચૂકવવાના થશે? 31/3/17 પહેલો હપ્તો. 31/3/17 રોકડ બેંક ખાતે, એની નીચેની લીટીમાં કાઉન્સમાં નીચે ઇનર કોલમમાં કાઉન્સમાં લખો ને 37500 એને મુદ્દલ રકમ ચૂકવવાની, પ્લસ 7500 વ્યાજ કાઉન્સ પૂરો. ટોટલ કેટલા થયા? ગણો જે કેલ્ક્યુલેટરમાં 45000 થાય. તો ઉધાર સાઈડ રકમ રૂપિયામાં 45000 લખો. રોકડ બેંક ખાતે નીચે કાઉન્સમાં 37500 મુદ્દલ રકમ પહેલો હપ્તાની, 7500 વ્યાજ, ટોટલ 45000. આઉટર કોલમમાં રકમ રૂપિયામાં 45000. હવે જમા સાઈડ તમે જે 7500 લખ્યા ને એની નીચેની લીટીમાં અહીંયા સરવાળા વાળી ડબલ લીટી મારીને સરવાળો કરી નાખો જમા સાઈડનો 82500.
હાવ નીચે નહીં કરવાનું. આપણે ખબર ગયા વખતે કરાવ્યું હતું, ન્યાન્યત પૂરું કરી નાખવાનું ખાતું, એ વર્ષ પૂરું થઈ ગયું. સરવાળા વાળી ડબલ લીટી કેમ મરે ખબર છે ને, જમા સાઈડ લખો 82,500, એની સરવાળો ઉધાર સાઈડ લખો 82,500, એની એક્ઝેક્ટ સામે ડાબી બાજુ. હવે એ 82,500 માંથી ઉપલી 45,000 રકમ બાદ થાય એટલે કેટલા કેટલા ઘટે, 37,500, એની ઉપર રાઉન્ડ કરો. અહીંયા વિગતમાં લખો 2 આ લઈ ગયા અને તારીખમાં ઈડ લખો 31/3/17. આ એક વર્ષ પૂરું થઈ ગયું. હવે 31/3/17 નો પછીનો દિવસ કયો થાય, 1/4/17, નવું વર્ષ ચાલુ થાય એટલે બાકી ખેંચવાની. ઉધાર હોય તો જમા થાય, તો જમા સાઈડ લખો 1/4/17 બા આ લાવ્યા. સરવાળા વાળી ડબલ લીટીની નીચેની લીટીમાં 1/4/17 બા આ લાવ્યા 37,500. હવે 1/4/17 નું હિસાબ દિવસ ક્યારે પૂરું થાય, 31/3/18 પાછું વ્યાજ ગણવાનું થાય. વ્યાજ ગણો એટલે લોન વ્યાજ ખાતે ઉધાર, તે લોન ખાતે જમા, તો પાછું લોન ખાતું જમા થાય. તો જમા સાઈડ લખો લોન ખાતામાં 31/3/18 લોન વ્યાજ ખાતે. હવે 37,500 ના 10% કરો બાકી રકમના, તો 3,750 લોન વ્યાજ ખાતે લખો રકમ રૂપિયામાં. હવે આપણે આ તારીખે 31/3/18 જ બીજો હપ્તો ચૂકવશો, એને 37,500 નો ચૂકવી એટલે રોકડ બેંક જાય, એટલે લોન ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. તો લોન ખાતામાં ઉધાર સેટ તારીખમાં લખો 31/3/18, વિગતમાં લખો રોકડ બેંક ખાતે, નીચે કાઉન્સમાં 37,500 મુદ્દલ રકમ પ્લસ, એટલે ખાલી 37,500 જ લખવાના, પ્લસ વ્યાજ 3,750 કાઉન્સ પૂરો. ટોટલ કેટલા થયા, 41,250 આઉટર કોલમમાં લખો. હવે બે બાજુ સરવાળાની ડબલ લીટી મારીને સરવાળો જોઈ લો, અરખો મળી ગયો હિસાબે. બે બાજુનો સરવાળો 41,250 41,250. ઓકે, નીચે હળંગ લીટી માર દો. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ, જય હિન્દ, જય ભારત.